આજે આપણે આપણા ઇંગ્લિશ ટેક્સ્ટમાં જે ચોથો યુનિટ છે સન ટુ એની આજે આપણે શરૂઆત કરીએ છીએ, એનું પહેલું લેક્ચર લઈએ છીએ. સન ટુર, ટુર એટલે પ્રવાસ, સૂર્યનો પ્રવાસ. આપણે બધાએ સૂર્યના પ્રવાસે જવાનું છે. સૂર્ય સુધી તો આપણે ક્યારેય પહોંચી શકવાના નથી, આપણે શું કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પહોંચી શકતા. આપણે તો ફક્ત સૂર્ય વિશે માહિતી મેળવવાની છે, સૂર્ય વિશે બધું આપણે જાણવાનું છે, એટલે આપણા પાઠનું નામ આપ્યું છે સન ટુ. હવે આપણે આપણી ટેક્સ્ટમાં જે પહેલી એક્ટિવિટી છે એમાં એક સરસ મજાની નાની એવી વાર્તા આપી છે. એ વાર્તાને આપણે પહેલાં સમજી લઈએ. એ વાર્તામાં પણ સૂર્ય વિશે જ આપણને, સૂર્યની જ આ વાર્તા છે. સૂર્ય અને પવન આ બંને એકબીજા સાથે શરત લગાવે છે અને એ શરતમાં કોણ કેવી રીતે જીતે છે તેના વિશે આપણે આ વાર્તામાં જોવાનું છે. તો વિન્ડ એટલે પવન અને સન એટલે સૂર્ય, વિન્ડ અને સન આ બંને એકબીજા સાથે શરત લગાવે છે. તો આપણે આ એક્ટિવિટી એક તેને ચિત્રો સાથે જોઈએ. એક્ટિવિટી વન, યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી. તમારા શિક્ષક વાર્તા વાંચશે. લિસન ટુ હર, તેને સાંભળો. ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી, અને પછી વાર્તાને શાંતિપૂર્વક વાંચો. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન, વિન્ડ એટલે પવન. એક દિવસ પવન સૂર્યને કહે છે, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. સ્ટ્રોંગેસ્ટ એટલે સૌથી વધુ શક્તિશાળી. એક દિવસ પવન સૂર્યને કહે છે કે હું વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ, હું વૃક્ષોને જડ મૂળથી ખેડી નાખું છું. અપરૂટ એટલે મૂળ સાથે, જડ મૂળથી ખેડી નાખું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ, અને હજી પોતાની તાકાત બતાવતા વિન્ડ શું કહે છે, પવન શું કહે છે કે હું છાપરાને પણ ઉડાડી શકું છું. મકાન ઉપર જે છાપરા મૂકેલા હોય છે તેને પણ હું ઉડાડી શકું છું. એન્ડ અને હજી આગળ પોતાની તાકાત બતાવવા જાય છે ત્યાં સૂર્ય કહે છે, ઓ આઈ સી. સૂર્ય કહે છે, ઓ એમ છે, ડુ વન થિંગ, એક કામ કર. લુક એટ ધેટ મેન, હવે સૂર્ય છે એ વિન્ડની સામે શરત મૂકે છે, કન્ડિશન મૂકે છે, એને ચેલેન્જ કરે છે કે એક કામ કર. લુક એટ ધેટ મેન, પેલા માણસને જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિસ કોટ, શું તું તેનો કોટ કઢાવી શકે છે. એ માણસે જે ઓવરકોટ પહેર્યો છે એ ઓવરકોટને તું એના શરીર પરથી દૂર કરી શકે છે. જો તારામાં આટલી તાકાત છે કે તું વૃક્ષોને જળ મૂળથી ઉખેડી શકે છે, છાપરાને ઉડાડી શકે છે, તો તું એક કામ કરીને મને બતાવ, પેલા માણસે જે ઓવરકોટ પહેર્યો છે તે ઓવરકોટ તું કાઢીને બતાવ. વિન્ડ હવે એને જવાબ આપે છે, ઓ યસ ધેટ્સ વેરી ઇઝી, અરે હા આ તો બહુ સહેલું છે. યુ વોચ, તું જો. વિન્ડ પોતાની તાકાતનું અભિમાન કરતા કહે છે કે આ તો બહુ સહેલી વસ્તુ છે, તું જો હું હમણાં શું કરું છું. ત્યારબાદ ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, પવને પોતાની તાકાત બતાવી, પવન જોર જોરથી ફૂંકાય છે. બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી, રેપ્સ એટલે વિટાળી લેવું, છકડીને દબાવીને પકડી રાખવું. પરંતુ પેલા માણસે
પોતાની જાતને એ કોટને પોતાની જાત સાથે એકદમ દબાવીને પકડી રાખ્યું. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ. થોડીક વાર પછી પવન અટકી જાય છે. પવને પોતાની પૂરી તાકાત લગાવી જોરદાર પવન ફૂંકાયો તો પેલા માણસે કોટ કાઢવાને બદલે ઉલટાનો કોટ જે ચારે બાજુ પવનથી ઉડતો હતો તેને ચારે બાજુથી આમ દબાવી અને પકડીને ઊભો રહી ગયો કે જેથી કોટ પણ ના ઉડે અને પોતાને પણ કંઈ નુકસાન થાય નહીં. પછી થોડીક વાર એણે આ તાકાત લગાવી પણ પછી તોય પેલા માણસે કોટ કાઢ્યો નહીં. એટલે ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ, અંતે પવન અટકી જાય છે. નાવ લેટ મી ટ્રાય એન્ડ સેડ ધ સન. પછી સૂર્યને કહે છે કે હવે મને ટ્રાય કરવા દે, મને પ્રયત્ન કરવા દે. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. હવે સૂર્ય પોતાની તાકાત દર્શાવે છે. સૂર્ય પોતે ખૂબ જ તેજથી વધુ ને વધુ તેજથી ચમકે છે. એટલે કે સૂર્ય એ માણસ ઉપર પુષ્કળ ગરમી ફેંકે છે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર એ ટ્રી. હવે બહુ જ ગરમી પડી એટલે પેલા માણસને ગરમી થવા લાગી. બહુ ગરમ તડકો એના પર પડ્યો એટલે માણસે ગરમી થવા લાગી. એટલે ગરમી થવા લાગી એટલે માણસે તરત જ પોતાનો ઓવરકોટ જે પહેર્યો હતો એ કાઢી નાખ્યો. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર એ ટ્રી. માણસે તેનો કોટ કાઢી નાખે છે અને ઝાડ નીચે બેસી જાય છે. બસ અહીંયા એમની ચેલેન્જ પૂરી થઈ એટલે હવે પવન જે છે એ સૂર્યને શું કહે છે, યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. પવન એને કહે છે કે તું જીતી ગયો છે, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. તો અહીંયા આપણે પવન અને સૂર્યની તાકાત જોઈ. ત્યારબાદ એક્ટિવિટી ટુ, એમાં પણ એક સરસ મજાનો ડાયલોગ આપેલો છે. મમ્મી અને વૃંદા આ બંને ડાયલોગમાં વાતચીત કરે છે. એ ડાયલોગને આપણે ચિત્ર સાથે સમજીએ એ પહેલાં હું તમને એ જણાવી દઉં કે આ ડાયલોગ એ પૂર્ણ વર્તમાનકાળમાં છે, જે તમારા ગ્રામરમાં આવે છે. પૂર્ણ વર્તમાનકાળમાં કેવી ક્રિયાઓ આવે એ તમે થોડું ઓરલી સમજાવી દો કે પૂર્ણ વર્તમાનકાળ એટલે જે ક્રિયા વર્તમાન સમયમાં જ પૂરી થઈ છે, હમણાં થોડા સમય પહેલાં જ જે ક્રિયા પૂરી થઈ ગઈ છે તેને તમે પૂર્ણ વર્તમાનકાળમાં લખી શકો છો. પૂર્ણ વર્તમાનકાળ વાક્ય છે એવું કેવી રીતે ખબર પડે, તો પૂર્ણ વર્તમાનકાળ માટે તમારા વાક્યમાં હેવ અથવા હેઝ હોય અને એની પછી ભૂત કૃદંતનું રૂપ હોય. આ ભૂત કૃદંત શું છે, તે મુખ્ય ક્રિયાપદનું ત્રીજું રૂપ છે. દાખલા તરીકે એક મુખ્ય ક્રિયાપદ લખું છું ભો, એનું ભૂતકાળ થશે વેન અને એનું ભૂત કૃદંત થશે ગોન. તો તમારે જ્યારે પણ પૂર્ણકાળની વાત થાય, પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય, ત્યારે આજે ત્રીજા નંબરનું રૂપ છે એ જ તમારા વાક્યમાં આવે. હેવ ગોન એનો મતલબ કે જઈ ચૂક્યા છે, જતા રહ્યા છે. થોડા સમય પહેલાં જ ગયા હોય, થોડા સમય પહેલાં જ કોઈ ક્રિયા થઈ હોય તો એને આપણે પૂર્ણ વર્તમાનકાળમાં દર્શાવીએ છીએ. તો અહીંયા આપણને એક્ટિવિટી ટુમાં જે ડાયલોગ આપેલો છે તે પણ પૂર્ણ વર્તમાનકાળનો છે, એને આપણે સમજીએ. એક્ટિવિટી ટુ, રીડ ધીસ ડાયલોગ. આ સંવાદને વાંચો. ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ. પછી તેને તમે તમારા વર્ગમાં એને ડ્રામેટાઇઝ કરો. ડ્રામેટાઇઝ કરો એટલે એનું નાટકીયકરણ કરો. વૃંદા સેઝ, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. જો અહીંયા હેવ અને કેપ્ટ, કેપ એ કીપનું ત્રીજું રૂપ છે ભૂત કૃદંતનું. વૃંદા એની મમ્મીને પૂછે છે કે મમ્મી તમે મારી પ્રોજેક્ટની બધી વસ્તુઓ ક્યાં મૂકી છે. મમ્મી સેઝ ઇન યોર કબોર્ડ. મમ્મી એને જવાબ આપે છે તારા કબાટમાં. વળી પાછી વૃંદા પૂછે છે એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ. શું પૂછે
पूछे छे वृंदा कि अने मारा रंगों नो डब्बो तमे क्या मुक्यो छे। मम्मी जवाब आपे छे इन योर ड्रॉअर तारा खाना मां। वड़ी पाछी वृंदा ए मम्मी ने कहे छे आई कांट फाइंड माय साइंस बुक मने मारी विज्ञाननी चोपड़ी मळती नथी। એટલે વળી પાછી મમ્મી એને કહે છે આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ। જો અહીંયા છે હેવ પુટ, આ પુટનું ત્રીજું રૂપ છે, પુટના તો ત્રણે રૂપ સરખા જ હોય છે। એટલે મમ્મી કહે છે કે તે પણ મેં તારા કબાટમાં જ મૂકી છે। વૃંદા વળી પાછો પ્રશ્ન પૂછે છે એની મમ્મીને હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ। વૃંદા એની મમ્મીને કહે છે કે શું તમે મારો ઓડિયોની સીડી છે ઓડિયો સીડી તે મારી બેગમાં મૂકી છે। મમ્મી સેઝ યસ ઓફ કોર્સ। મમ્મી કહે છે હા હા ચોક્કસ। વળી વૃંદા પૂછે છે એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ। એની મમ્મીને પૂછે છે કે અને મારા બોક્સનું તમે શું કર્યું છે। એટલે મમ્મી જવાબ આપે છે બોક્સ વિચ બોક્સ। મમ્મી એને સામે પૂછે છે કે બોક્સ કયું બોક્સ। વોટ હેઝ હેપન્ડ ટુ યુ વૃંદા। જો હેઝ હેપન્ડ વૃંદા તને આજે શું થયું છે। વૃંદા સેઝ મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ। વૃંદા જવાબ આપતા કહે છે કે વાલી મમ્મી હું તો ફક્ત ખાતરી કરી રહી છું, કન્ફર્મિંગ એટલે ખાતરી કરવી, હું ફક્ત ખાતરી કરી રહી છું, સોરી માફ કરજે। ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ। આજે અમારે અમારી શાળામાં સોલર એનર્જી એટલે સૌર ઊર્જા પર એક પ્રોજેક્ટ છે। મમ્મી સેઝ બેસ્ટ ઓફ લક બેટા। મમ્મી એને શુભેચ્છા પાઠવતા કહે છે કે શુભેચ્છાઓ બેટા। વૃંદા સેઝ થેન્ક યુ અને વૃંદા મમ્મીનો આભાર માનતા કહે છે કે મમ્મી તારો આભાર। આપણે આખો આ ડાયલોગ વાંચ્યો એમાં બધા ક્રિયાપદો આપણને પૂર્ણ વર્તમાનકાળમાં બતાવવામાં આવ્યા છે। હેવ હેઝ વત્તા ભૂતકાળ ક્રિયાપદનું ત્રીજું રૂપ। જ્યારે તમે ગ્રામરમાં કાળ શીખશો ત્યારે તમને આની બધા રિંગેનમાં ભણાવવામાં આવશે। હવે ત્યારબાદ નીચે એક્ટિવિટી થ્રી આપેલી છે એમાં સૂર્યની વિશેની કેટલીક માહિતી આપેલી છે તો એને આપણે સરસ મજાનું સમજી લઈએ। ખરેખર આ સૂર્યની હકીકત છે જે ઘણા બધા આપણે જાણતા હોતા નથી। એક્ટિવિટી થ્રી હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ એબાઉટ ધ સન। અહીંયા સૂર્ય વિશે કેટલીક રસપ્રદ હકીકતો આપેલી છે, નો ધેમ તેને જાણો। પહેલા વાક્યમાં આપણે કીધું છે ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ। 5 બિલિયન યર્સ એટલે 5 અબજ વર્ષ, સૂર્ય એ 5 અબજ વર્ષ જૂનો છે। 1 બિલિયન એટલે 1 અબજ અને 5 બિલિયન એટલે 5 અબજ। બીજા વાક્યમાં કીધું છે ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ। અવે ફ્રોમ ધ અર્થ એટલે પૃથ્વીથી દૂર, તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર આવેલું છે। સૂર્ય છે એ પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર આવેલો છે। ત્રીજા વાક્યમાં કહ્યું છે ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ। સૂર્ય છે એ પૃથ્વી કરતાં 1,30,000 ગણો મોટો છે। કદમાં એ પૃથ્વી આપણી એક પૃથ્વી છે એવી 1,30,000 પૃથ્વીઓ ભેગી કરી ત્યારે જેવડું મોટું બને વર્તુળ એવડો મોટો આ સૂર્ય છે। ચોથા વાક્યમાં કહ્યું છે ઇટ ઇઝ જસ્ટ લાઈક અ હાઇડ્રોજન બોમ્બ, તે એક હાઇડ્રોજન બોમ્બ જેવો છે। ઇટ પ્રોડ્યુસિસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ,
તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે. જો સૂર્ય ઉપર હાઇડ્રોજન પુષ્કળ પ્રમાણમાં હાઇડ્રોજન વાયુ જોવા મળે છે એટલે એને હાઇડ્રોજનનો એક બોમ્બ કહેવામાં આવે છે. એટલે સૂર્ય શું કરે છે કે પોતાની સપાટી પર જે પુષ્કળ પ્રમાણમાં હાઇડ્રોજન છે તેનું હિલિયમમાં રૂપાંતર કરી અને તેમાંથી ઊર્જા ઉત્પન્ન કરે છે, એનર્જી ઉત્પન્ન કરે છે. પાંચમા વાક્યમાં આપણને કહ્યું છે, ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6100 ડિગ્રી સેલ્સિયસ. સૂર્યની સપાટી પરનું તાપમાન, સૂર્યને વચ્ચે કેન્દ્રનું બિંદુ, કેન્દ્ર બિંદુનું તાપમાન નથી આપ્યું, સૂર્યની સપાટી પરનું ઉષ્ણતામાન એટલે કે એનું તાપમાન 6100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. એની સપાટીનું તાપમાન એટલે કે સૂર્યની બોર્ડર શરૂ થાય ત્યાંથી એનું તાપમાન 6100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. અને આ જે તાપમાન જેટલું જોરદાર છે એની તાકાત શું છે, તો તે રોક એટલે પથ્થરને પણ તાત્કાલિક વાયુમાં ફેંકી શકે છે. આમ તો આપણે સાયન્સમાં તમે બધા ભણો છો, આપણે જોયું છે કે ઘન પદાર્થને ગરમ કરીએ તો એ પ્રવાહી બને અને પ્રવાહીને વધારે ગરમ કરીએ તો એ વાયુ બને. પણ અહીંયા તો આપણને એમ કીધું છે કે સૂર્યની સપાટી પર એટલું બધું જોરદાર તાપમાન છે કે ત્યાં પથ્થર એટલે કે ઘન પદાર્થને લઈ જાઓ તો સીધો વાયુ બની જાય, પ્રવાહી તો બનવાનો કોઈ ચાન્સ જ નથી. આટલી બધી પુષ્કળ ગરમી સૂર્યની સપાટી પર છે, સૂર્યના મધ્યબિંદુમાં નહીં, સૂર્યની સપાટી ત્યાંથી શરૂ થાય છે ત્યાં જ આટલું બધું તાપમાન છે કે જો એક પથ્થર ત્યાં પહોંચે અને સીધો ગાયબ થઈ જાય વાયુ બની, પ્રવાહી તો બનવાનો કોઈ ચાન્સ જ નથી. આટલી બધી જોરદાર પુષ્કળ એનું તાપમાન છે. છઠ્ઠા નંબરમાં આપણને કહ્યું છે, ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ. સૂર્યના કેન્દ્ર બિંદુનું ઉષ્ણતામાન 2 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. જો સપાટી પર 6100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય તેના મધ્યબિંદુમાં 2 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય એ કોઈ નવી વસ્તુ નથી. જો સપાટી પર જ પથ્થર સીધો ઉડી જતો હોય વાયુ થઈને તો સપાટી પરની તો આપણે વિચાર પણ નથી કરી શકતા કે એના કેન્દ્ર બિંદુ પર કોઈ વસ્તુ પહોંચે તો ત્યાં શું થાય, આપણી કલ્પનાની બહારની વસ્તુ છે. સાતમા વાક્યમાં આપણને કહ્યું છે, ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 યર્સ. એટલે કે પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે ઇઝ રિલીઝડ, એટલી ઉર્જા રિલીઝ થાય છે, છૂટી પડે છે બાય ધ સન સૂર્ય દ્વારા ઓનલી ઇન 1 સેકન્ડ, ફક્ત 1 જ સેકન્ડ. શું કહ્યું છે કે પૃથ્વી, આખી પૃથ્વી પરના બધા સજીવો ભેગા થઈ અને 100 વર્ષ સુધીમાં જેટલી ઉર્જા, જેટલી શક્તિનો ઉપયોગ કરે છે, 100 વર્ષ સુધી આખી પૃથ્વીના બધા સજીવો ભેગા થઈ અને 100 વર્ષ સુધી જેટલી ઉર્જાને વાપરી નાખે છે, બેફામ ઉર્જા વાપરે છે અને જેમ ફામે ઉર્જા વાપરે જેટલી ઉર્જા એ 100 વર્ષમાં વાપરે છે એટલી ઉર્જા સૂર્યમાંથી ફક્ત 1 જ સેકન્ડમાંથી છૂટી પડે છે. વિચાર કરો, સૂર્યની ગરમી અને એમાંથી ઉત્પન્ન થતી ઉર્જા કેટલી જોરદાર છે. આખી પૃથ્વીના બધા સજીવો 100 વર્ષ સુધી માં જેટલી ઉર્જા બેફામ વાપરે છે એટલી ઉર્જા સૂર્યમાંથી ઉત્પન્ન કરવા માટે ફક્ત 1 જ સેકન્ડ લાગે છે. તમે એક બોલો ત્યાં એટલી ઉર્જા ઉત્પન્ન થઈ જાય છે, એટલે કે સૂર્ય પર જોરદાર ગરમી હોય છે. તો અહીંયા આપણે આ સૂર્ય વિશે ઘણી બધી હકીકતો જાણી છે, આપણે ખબર નથી. હવે આપણે અહીંયા આપણું લેક્ચર પૂરું કરીએ છીએ, અહીંયા એક્ટિવિટી 3 પણ પૂરી થઈ છે. આગળની એક્ટિવિટી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયાથી તમને જે કોઈ ફોટા મોકલવાના થશે એ અમે તમને મોકલીશું જ્યારે તમારે વ્યવસ્થિત રીતે તમારી મનમાં લખવાના છે. અત્યારે આમાં તો એક્ટિવિટી 1, 2 કે 3માંથી એક પણ એક્ટિવિટી નોટમાં લખવાની નથી, ફક્ત તમારે સમજવાની હતી. થેન્ક યુ.